સવારનો સમય છે, અનલિમિટેડ તમારે નાસ્તો કરવો છે, એ પણ સાઉથ ઇન્ડિયનમાં, એમાં 5 અલગ અલગ વસ્તુઓ તો તમારે ટ્રાય કરવી હોય તો આપણે ઇડલીવાલા ત્યાં વસ્ત્રાલપુરમાં આવી ગયા છે. તો આ જગ્યા ઉપર તમને 5 વસ્તુઓ જેમ કે ઇડલી, મેંદુવડા, દાળવડા, મસાલા ઇડલી, ફ્રાય ઇડલી અને સંભાર વ્હાઈટ ચટણી સાથે બધું જ તમને સર્વ કરે છે, એ પણ ખાલી માત્ર 61 રૂપિયામાં. તો આપણે અત્યારે આવી ગયા છે વસ્ત્રાલની અંદર. તો વસ્ત્રાલની અંદર તમે આ જગ્યા ઉપર કઈ રીતે આવી શકાય બધું જ એપિસોડની અંદર બતાવીશું. ચલો હવે જોઈ લઈએ. અમદાવાદના નવા એપિસોડમાં આપ સૌનું બધાને સ્વાગત છે. હું છું રોની અને અમારી સાથે દીપુભાઈ છે, ફૂડ કિંગ અમદાવાદના કહી શકો. તો તમારે કદાચ સાઉથ ઇન્ડિયન તમારે ટ્રાય કરવું હોય એ પણ અનલિમિટેડ વાળું, તો દીપુભાઈ કઈ જગ્યાએ આવવું પડે એ કહી દો. હવે આપણે અત્યારે વસ્ત્રાલ એરિયામાં, હા હા, વસ્ત્રાલ વિસ્તાર એમાં પિલર નંબર 135 કહેવાય, બરાબર. ત્યાંથી તમે યુ ટર્ન મારશો ને એટલે હરિસિદ્ધ પાર્ક સોસાયટી આવશે, બરાબર. નાખે જ છે ઇડલી વાલે કરીને. તો દીપુભાઈ એની પ્રાઇસ અનલિમિટેડ કેટલા રૂપિયા ખવડાવે છે? અત્યારે 61 માં ખવડાવે છે. હા, પહેલા એકચ્યુઅલી ખવડાવતા 51 માં, 10 રૂપિયા વધારો કર્યો એટલે અત્યારે 61 માં ખવડાવે. ઓકે, એટલે 61 રૂપિયામાં તમને 5 અલગ અલગ વસ્તુઓ તમને ખવડાવે છે. તો ચલો, કેવી છે, શું સ્વાદ છે, પ્રોપર છે કે નહીં, બધી જ ઇન્ફોર્મેશન આજના એપિસોડમાં તમને બતાવીએ. સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવો હોય તો બેસ્ટ લોકેશન એક આ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ, કેમ છો? બસ મજા. હવે કદાચ 50 રૂપિયામાં દરેક જગ્યાએ જમતા હોય તો ત્યાં 50 રૂપિયા તો ડીશ મળે, કાં તો 40 રૂપિયા મળે, બરાબર છે. પણ તમે 60 રૂપિયાની અંદર તમે અનલિમિટેડ કઈ રીતે ખવડાવી શકો છો અથવા તો કેટલી વસ્તુ આપો છો એ બધું ખાલી આજના વિડીયો મારે બતાવવું છે. અને તમારો નામ પરિચય આપી દો, કયા ગામથી જોઈએ કહેજો. હું પટેલ ઉમેશ ચંદ્રકાંતભાઈ, હું અમદાવાદમાં અત્યારે રહીએ છીએ અમે. આ મહેસાણાના કંથરાવી ગામના છીએ. બરાબર, કંથરાવી ગામના છે. હા, વાહ. તો પહેલા તો હું એ વિચાર આવે કે તમે રહ્યા પટેલ, સાઉથ ઇન્ડિયન કઈ રીતે અને પાછું એ પણ અનલિમિટેડ, એનો વિચાર કઈ રીતે આવ્યો? એમાં એવું હતું સાહેબ કે આપણા વસ્ત્રાલ એરિયામાં કોઈ સારું અને સસ્તું ફૂડ કોઈ આપતું નતું, એના હિસાબે આપણે અનલિમિટેડ કોન્સેપ્ટમાં ચાલુ કર્યું. અને અનલિમિટેડ કોન્સેપ્ટમાં 51માં જ્યારે ચાલુ કર્યું અમે ત્યારે 1.5 મહિનો ચલાવ્યો, પણ 1.5 મહિનામાં લોકોનો રિસ્પોન્સ અમુક બહુ અંદર બગાડ પણ બહુ કરતા, એના હિસાબે હમણાં થોડાક ટાઈમ સ્કીમ બંધ કરેલી હતી. હવે અમે 6 તારીખથી ઓપન કરીએ છીએ સ્કીમ. એમાં 5 વસ્તુ અમે આપશું. ઓકે, બરાબર. તો 5 વસ્તુમાં શું શું આવી જાય? એમાં ઇડલી, વડા, મેંદુ વડા, ગ્રીન ચીલી ઇડલી અને ફ્રાય ઇડલી. એ પાછું ગમે જેટલું ખાવું હોય તો એ ખાઈ શકાય? ખાઈ શકાય. ઓકે, તો ચલો હવે ફટાફટ આપણે જોઈ લઈએ, 5-5 વસ્તુ આપણે ડિશમાં લઈએ અને સંભાર સાથે ટ્રાય કરીએ. અને તમારે સંભાર બીજું શું શું ચટણી કે એવું શું આપો છો? નારિયેળની ચટણી છે અને સંભાર છે. સંભાર છે અને એક બીજી ગ્રીન ચટણી એમાં આપીશું. ઓકે, તો ચલો હવે ફટાફટ આપણે જોઈ લઈએ કે આ અનલિમિટેડ કોન્સેપ્ટમાં કેવું વસ્તુ છે અને શું નહીં. તો સાહેબ, તમને અહીંયાનો સ્વાદ કેવું લાગે છે? કેવો મજા આવી જાય ને આમ પાછું? અને બીજી વસ્તુ તમને અહીંયાનો શું ભાવે છે એ કહેતા જાઓ. મેંદુ, પનીર રોટલા. હા, અને કદાચ કોઈ આવતું હોય અમદાવાદ ને પાછું આ જ વસ્ત્રાલ એરિયા બાજુ આવે તો કદાચ અહીંયા સવારનો ટાઈમ નાસ્તો કરવો હોય તો કરાય કે નહીં? કરાય ને. બેસ્ટ જગ્યા છે, લોકેશન સારું છે. વાહ, અને વિડીયો કેવા લાગે છે એ કહેતા જાઓ. તમારો વિડીયો તો ઇડલી લીધી, હેંદુ વડા ને કાંદા વડા, બહુ મસ્ત સ્વાદ હતો. અને પાછા આવવાના છે, વિઝિટ કરશું. સાઉથ ઇન્ડિયન ખાવું હોય તો બધી જગ્યાએ 40-50 રૂપિયા ઇડલીનો ભાવ નોર્મલ હોય છે. 2-3 રંગ ઇડલી આપી દે, કોઈક જગ્યાએ 40માં આપે, 30માં આપણને, 50માં આપણે. એક જગ્યાએ તમને લઈ આવું છું ને, ત્યાં 61 રૂપિયાની અંદર અનલિમિટેડ છે કોન્સેપ્ટ. વસ્ત્રાલ વિસ્તારમાં ઇડલી વાલેના ત્યાં આપણે આવ્યા છીએ, એમાં 61 રૂપિયા, પહેલા 51 ભાવ હતો, અત્યારે 61 રૂપિયા થઈ ગયો. એમાં 5 ટાઈપની વસ્તુ આપે છે. એક તો ને ગ્રીન ચીલી ઇડલી આપે, મસાલા ઇડલી આપે, મેદુ વડા, કાંદા ઢીકડી અને ઇડલી. પાંચે વસ્તુઓને 61 રૂપિયામાં અનલિમિટેડ. આ દીપુભાઈ એવી જગ્યા ઉપર લઈ આવ્યા છે જે નોર્મલ પ્રાઇસની અંદર લોકો ખાલી એક પ્લેટ આપતા હોય છે, પણ અહીંયા તો આખું અનલિમિટેડ તમને ખવડાવવામાં આવે છે. જો અંદર સંભાર છે એકદમ પેલું કહે ને ઠીક છે, પ્લસ પાછું વ્હાઈટ ચટણી સાથે સર્વ કરેલું છે. હવે શું શું વસ્તુ 5માં આપેલું છે એ તમને બતાવી દઉં. જો આપણી પાસે એક ઇડલી છે, આપણે કાંદાવાળું જે દાળવાળું કહેતા હોય છે એ છે, આ મેંદુ વડા, આ ચીલી ઇડલી છે એકદમ સ્પાઇસી છે મેં એમના ટ્રાય કરી, અને પછી આપણે જે ફ્રાય ઇડલી છે એની અંદર પાછળ મસાલા નાખી નાખ્યું કમ્પ્લીટ બનાવેલું છે.
એટલે કંઈક નવો કોન્સેપ્ટ સાથે તમારે કદાચ અમદાવાદ વસ્ત્રાલપુરમાં ખાવું હોય તો આ જગ્યા સૌથી બેસ્ટ રહેશે. તો ચલો હવે આપણે ટ્રાય કરીશું. મને તો જે આ વધારે મજા દેખાય છે ને તેને સ્પાઇસી ખાવું હોય તો એના માટે આ સ્પેશિયલ છે ચીલી ઇડલી, બરાબર ને? યસ, યસ. આ થોડુંક આ અને એક આ વ્હાઇટ ચટણી અંદર નાખો. ચીલી ઇડલીમાં કોન્સેપ્ટ એવો છે, નોર્મલ જે આપણે ઇડલી હોતી હોય છે એ છે, પણ એની અંદર ધાણા છે અને પ્લસ પાછું એની અંદર જે લીલા મરચાં છે એને ક્રશ કરીને રાખેલું છે, એટલે પેસ્ટ બનાવી નાખી છે. એટલે આખું કોન્સેપ્ટ એમનું બીજો ઘણા એવા અમુક મસાલા પણ અંદર નાખેલા છે અને એનો સાથેનો એકદમ ટેક્સચર સાથે જુઓ આ મરચું અહીંયા તમને ઉપર પ્રોપર દેખાઈ જશે એ રીતે આખું ચીલી ઇડલી બનાવેલી છે. નોર્મલ ફ્રાઈ ઇડલી ને મસાલા ઇડલી તો મળે જ છે, પણ આ રીતેની ચીલી ઇડલી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છું. અને પ્લસ પાછું અમનો સંભાર સાથે આપણે મેંદુવડા ટ્રાય કરી જોઈએ. સાઉથ ઇન્ડિયન વસ્તુની અંદર તમે કદાચ મેંદુવડા ઇડલી વડા તમે સરખી રીતે બનાવી લો, પણ જેની માહિતી હોય ને તો એના સાંભારમાં હોય છે. સાંભાર તમારો બેસ્ટ હોય તો તમારું સાઉથ ઇન્ડિયન પરફેક્ટ થઈ જતું હોય છે. સાંભાર અહીંયા પ્રોપર મજા પડી જાય, કેમ કે આનું જે કોમ્બિનેશન થાય છે માઇન્ડ બ્લોઇંગ, ખાવાની ફૂલ મજા પડી જતી હોય છે. સાથે મને જે સૌથી વધારે વાલી છે આપણે જે વ્હાઇટ ચટણી, આમાં દાળિયા અને ટોપરાને બધું કમ્પ્લીટ નાખેલું છે અને સાથે રહીથી વઘાર કરેલો છે, એકદમ તડકાવાળી વ્હાઇટ ચટણી ઘી એ રીતેનું સર્વ કરેલું છે, બહુ જબરદસ્ત. હવે આમનું જે કાંદાવાળું છે એ આપણે જોઈએ. જો આખી દાળ પણ અહીંયા ઉપર દેખાઈ જ જશે અને વ્હાઇટ ચટણી સાથે સૌથી બેસ્ટ દીપો ગયો. તમારે કદાચ ઘરેથી નીકળ્યા હોય અને કંઈક દૂર જવાનું હોય તો તમે આટલો એક નાસ્તો કરી લો, થોડીક હેવી બ્રેકફાસ્ટ થઈ જાય તો મને બપોરનું ચિંતા ઓછી થઈ જાય. એટલી ટૂંકમાં આ વિસ્તારમાં રહેતા હોય તો 100% આ જગ્યાએ ગૌર કરવા જેવું છે. અને કદાચ જે લોકો કદાચ એક્સપ્રેસ હાઈવેથી નીકળ્યા હોય કાં તો જતા હોય ને તો થોડુંક સહેજ અંદર આવવું પડે, પણ એકદમ નજીકમાં મારા ખ્યાલથી 2-3 કિલોમીટર જેવું થાય છે, બરાબર છે? તો એટલે તમે અંદર આવશો ને તો તમને આ જગ્યાએ નાસ્તો કરવાની ખૂબ મજા પડશે એટલું ખબર છે. હવે આવા વિડીયો તમારા અમદાવાદના એપિસોડ તમારે જોવા હોય હું અને દીપુભાઈ આખા અમદાવાદની મોજ કરવાના છે. દીપુભાઈ ઘણી બધી જગ્યાઓ અમારા માટે શોધીને રાખેલી છે. તો ચલો નવા એપિસોડ સાથે હું મળીશ દીપુભાઈ સાથે અને તમને મળાવતો રહીશ નવા નવા ફૂડના લોકેશન સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને રાધે રાધે.